હેલો અભિયન ફરી એકવાર મળી રહ્યા છીએ મારી ચેનલ રિયા ત્રિવેદીમાં તો આપણે ધોરણમાં બાયોલોજીમાં જે પાંચમો પાઠ છે બરાબર મેન્ડલના નિયમ વાળો એ આપણે સ્ટડી કરી રહ્યા છીએ એમાં આપણે આનુવંશિકતાના નિયમો ત્યાંથી બાકી છે હવે આનુવંશિકતાના નિયમો બે છે આનુવંશિકતા એટલે કે જે લક્ષણ પિતૃત બરાયની સંતતિમાં જળવાય પહેલા લેક્ચરમાં જ આપણે આ વાત ભણી ગયા એના બે નિયમો છે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ પ્રભુતા એટલે કે જે સૌથી આગળ પડતું લક્ષણ કહી શકાય બરાબર તો એમાં કીધું છે કે લક્ષણનું નિધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય હવે આપણને ખબર છે આપણે ભણી ગયા કેપિટલ ટી કેપિટલ ટી હોય ધારો કે કોઈ આ એક છે હવે એના દ્વારા જે લક્ષણો આવે છે કેપિટલ ટી કેપિટલ ટી બરાબર મેનલનું જે લક્ષણ છે એમાં ઊંચાઈનું લક્ષણ આ છોડ છે એ કેવો હશે ઊંચો હશે ઊંચાઈનું લક્ષણ કે છે અને જે આ વાળું છે એ કેવો છે નીચો બરાબર નીચા છોડ નું લક્ષણ દર્શાવે છે તો હવે આ બે ટી છે અને આ કેપિટલ આ બે કેપિટલ ટી અને આ બે સ્મોલ ટી હવે ધારો કે કોઈ બીજું જનીન છે આર આર અને આર આર ધારો કે આ કોઈ ગમે આપણે નામ આપી દઈ આ છે એ સફેદ રંગ માટે છે અને આ છે કાળા રંગ માટે છે તો હવે આ જે ઊંચાઈનું લક્ષણ છે અને આ જે રંગનું લક્ષણ આ બે લક્ષણો છે એકબીજાથી સ્વતંત્ર છે એવું કીધું છે કે લક્ષણ નું નિધારણ કારકો નામના સ્વતંત્ર એકમો દ્વારા થાય કે એક લક્ષણ બીજા લક્ષણો ઉપર આધારિત નથી અત્યાર પૂરતું આગળ આપણે સહલગ્નતા પુનઃ સંયોજન એવું જોઈશું એમાં બીજી વાત પણ આવશે કારકો જોડમાં હોય ઓબ્વિયસ વાત છે બે કેપિટલથી બે કેપિટલથી હોય તો આ બે કેવા કેવાય જોડમાં કેવાય જો એક હોય તો આને કારક નો કહેવાય અને પછી જનીન કહેવાય સોરી જનીન એટલે જ તો કારક થાય અને ઓકે એક પ્રભાવી કારક બીજો પ્રછન્ન એલ હોય છે એટલે કે બે હવે આ હોય તો એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી તો આ બે માંથી એક પ્રભાવી હોય જયારે બીજો પ્રછન્ન હોય તો ગાડી આગળ વધે તો આ વાત થઈ પ્રભુતાના નિયમની કે કારકો હંમેશા જોડમાં હોય એક પ્રભાવી હોય તો બીજું પ્રછન્ન હોય બસ એટલી જ વાત પ્રભુતાના નિયમમાં છે હવે આવે છે વિશ્લેષણનો નિયમ વિશ્લેષણ એટલે કે છૂટું પડવું બરાબર એલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર રહે છે કે એલ જનીન છે એ ક્યારે એકબીજા સાથે મિશ્ર થતા નથી કે ઊંચાઈનું લક્ષણ આ રંગ ઉપર આધારિત નથી હવે એવું ન હોય કે કેપિટ ઊંચાઈનું લક્ષણ અને નીચાઈનું લક્ષણ બરાબર ઊંચો અને નીચો છોડ તો કેપિટલ ટી સ્મોલ ટી એ બે ભેગા થઈને કંઈક મધ્યમ છોડ બનાવે એવું ન હોય આપણને બધાને ખબર છે આ વાત ખોટી હોય કારણ કે આપણે જનરલી ઓબ્ઝર્વેશન કરીએ વ્યક્તિનું તો એમાં કેવું છે એમાં એવું નથી કે ખાલી ઊંચો વ્યક્તિ ને નીચો વ્યક્તિ એમાં મધ્યમ વર્ગના વ્યક્તિ પણ એટલે કે મધ્યમ ઊંચાઈના વ્યક્તિ પણ આવેલા છે એલર્સ એકબીજા સાથે મિશ્રિત થયા વગર રહે છે કે આ બેની સંયુક્ત અસર આપણને ક્યારેય જોવા મળતી નથી જે વાત સાવ ખોટી છે પણ ઓકે વિશ્લેષણનો નિયમ તમને લખવામાં આવે તો તમારે આમ લખવાનું છે હવે શું કીધું કે વન પેઢી હવે આપણે પાછું ઓલું એક સંકરણનો પ્રયોગ યાદ કરીએ તો એમાં શું હતું કે બે સમયુગ્મી સમયુગ્મી ઊંચાઈ અને સમયુગ્મી નીચો છોડ આ બે વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે તો આપણને બધી જાતિ છે એ આવા જ વટાણાના છોડની મળે છે બરાબર બધું રિવિઝન કરતું રહેવાનું રિવિઝન નહીં કરો આવડતું હશે તો એ ભૂલાઈ જશે આવું છે તો હવે હવે તમે આ બે વચ્ચે જો તમે સંકરણ કરાવો છો આજ આપણો શું હતો એક સંકરણનો પ્રયોગ બધું યાદ રાખવાનું ભૂલી જવાનું નહીં આવી રીતે વાત છે આને કહેવાય એફ વન પેઢી અને આને કહેવાય એફ ટુ પેઢી આ હતો આપણો એક સંકરણનો પ્રયોગ બરાબર આવું પણ હવે આવું આપણને તો આવડી જ જવું જોઈએ આવું આવડશે તો બધા એનસીક્યુ થઈ જાય છે આવી રીતે કે ઊંચાઈ અને નીચાઈ બરાબર ઊંચો અને નીચો છોડ છે એના વચ્ચે આપણે સમયુગ્મી છે સંકરણ કરાયું તો આપણને બધા ઊંચા છોડ જ મળે છે આમાં ક્યાંય આપણને નીચો છોડ મળતો નથી એટલે નીચા છોડનું લક્ષ છે એ કેવું હશે પ્રચન્ન હશે પણ જયારે એફ ટુ પેઢીમાં વાત આવે છે ત્યારે નીચો છોડ આપણને જોવા મળે છે બરાબર એનો મિનિંગ શું થયો કે જો એફ વન પેઢીમાં કોઈ લક્ષણ છે એ પ્રદર્શિત નથી થતું તો એ એફ ટુ પેઢીમાં નહીં જ થાય એવું હોય નહીં એફ ટુ પેઢીમાં અહીંયા પ્રભાવી જ કહેવાય ને આ એક માટે તો પ્રભાવિકારક લક્ષણ તરીકે વર્તી શકે છે એક જન્યુ કોષમાં દાખલ થાય છે ધારો કે આપણે વાત કરીએ ઊંચાઈ વાળો છોડ છે હવે આ બે માંથી આવે તો કોણ એક જ આવે બે આવે નહીં લો મિશ્રિત થતા નથી એટલે મિશ્ર અસર પણ સર્જાય નહીં પછી કીધું છે કે સમયુગમી પિતૃ દ્વારા સમાન જન્યુ હવે આ છે અને તમે જોઈ લે તો આના દ્વારા શું આવશે ખાલી જ આવશે એટલે કે આ ટી ટીકી કે આ ટી ટીકી છે તો છેલ્લે શું એક જ છે સમયુગ્મી છે હવે જો વાત વિષમયુગમીની આવે એટલે કે વાત કંઈક આવી આવે તો આના દ્વારા બે પ્રકારના જન્યુ બે પ્રકારના જન્યુ છે એ આપણને જોવા મળે એટલે જો આમાં વધુ આપણને સરખા મળ્યા કારણ કે બે હતા જ કેવા પહેલેથી સાવ સરખા પણ આમાં હતા અલગ અલગ તો મળ્યા કેવા બધા અલગ અલગ મળ્યા સમયુગ્મી હોય તો એક સરખું મળે અને વિષમયુગ્મી હોય તો બે અલગ અલગ મળે પ્રત્યેક એલલ સરખા પ્રમાણમાં હોય છે પ્રત્યેક એક એક એલન એટલે હવે પાછું એક એક્ઝામ્પલ થી વાત કરીએ કે ધારો કે આ બે છે બરાબર બે જન્યુ એટલે કે એક એલન હવે આ બે પચાસ ટકા પચાસ ટકા જ હશે પચાસ ટકા પચાસ ટકા એટલે કે આ કેપિટલ ટી અને આ કેપિટલ ટી સંતિમાં ઉતરી આવવાની સંભાવના તો કેટલી હશે પચાસ ટકા જ હશે પછી તમે આવી રીતે વિષમયુગ્મીની વાત કરો છો જયારે આવી રીતે તો આ પચાસ ટકા હશે ને આ પોતે કેટલું હશે પચાસ ટકા જ હશે એમાં કઈ ફેર પડશે નહીં તો આ હતો પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ પ્રભુતાનો નિયમ એટલે કે કોઈ એક કારક છે એ પ્રભાવી હોય તો બીજું કેવું હોય પ્રચન્ન હોય જ અને એલલ એકબીજાથી કેવા હોય સ્વતંત્ર હોય અને કારકો કેવા હોય ભાઈ જોડમાં જો અલગ અલગ તો હોય નહીં હોય તો ભાઈ એને જનીયું કહેવાય પતિ ગઈ વાત વિશ્લેષણનો નિયમ તો કે જનીને એકબીજાથી ક્યારેય મિશ્રિત થશે નહીં એફ વનમાં ન બતાડેલું હોય તો એફ માં ન આવે નહીં સમયુગમી હોય તો સરખા જન્યુ આવે વિષમયુગમી પિતૃ હોય તો બે પ્રકારના અલગ અલગ જન્યુ આવે અને કોઈ એક કે લીમાં ઉતરી આવે તો ભાઈ એની સંભાવના કેટલી હોય પચાસ ટકા પછી પ્રદર્શન થાય કે ન થાય એ વાત સાવ અલગ જ છે ઓકે તો આપણે આનુવંશિકતાના બે નિયમો મેન્ડલનો નિયમ અને વિશેષણનો નિયમ ઈ કમ્પ્લીટ થઈ ગયો છે આના પછી વાત આવે છે મેંદલના નિયમોના અપવાદની એટલે કે અપૂર્ણ પ્રભુતા સહપ્રભાવિતા ઈ બે વાત આવશે ને પછી દ્વિસંકરણનો પ્રયોગ ઓકે સો બાય બાય મળીએ નેક્સ્ટ ટાઈમ આવજો